દેશમાં અને રાજ્યમાં ઘાસચારાની અનેક જાત વિકસી રહી છે. ખેડૂત કે પશુપાલકો ટૂંકા ગાળામાં થતા પાકો કે પછી રોકડિયા પાક જેવા ઘાસચારાને પસંદ કરે છે અને આવા ઘાસચારાની અસર પશુઓની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર થાય છે. જ્યારે કે આવા ઘાસચારામાં ઝેરી તત્વો અમુક કક્ષાએ હોય છે અને ક્યારે આ ઘાસચારો પશુઓ માટે જીવલેણ પણ સાબિત થાય છે. ત્યારે વાત કરવામાં આવી બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાની, તો વાવ તાલુકાના ચાંદરવા ગામે ખોરાકી ઝેરની અસરથી 24 ગાયોના મોત થયા છે. જો કે બનાવને પગલે વેટેનરી વિભાગ તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા અને તબીબો દ્વારા અન્ય 10 ગાયોની સારવાર શરૂ કરવામાં આવતા બચાવી લેવાઈ હતી, તેમજ મૃતક ગાયોનો ગ્રામજનો દ્વારા દફનવિધિ કરાઈ હતી. જો કે ખોરાકી ઝેરની અસરના કારણે 24 ગાયોના મોત થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને એકી સાથે 24 ગાયોના મોત થતાં ગાયોના માલિકની હાલત કફોડી બની ગઈ હતી. મારો ગુજરાન પશુપાલન, હું આના ઉપર રોજીરોટી મેળવતો હતો અને ગાયો ચારવા ગયો અને ત્યાં અચાનક વચ્ચે રસ્તા વચ્ચે ઝેરી કોઈ ખાવામાં આવ્યું અને એ અકારણોસર 24 ગાયો મૃત્યુ પામી અને 10 ગાયો બચાવેલ છે. તો સાહેબ શ્રીને જાણ થાય કે આના વતી કંઈક કરે.